મોટી દમણની સબજેલમાં 27 એપ્રિલના રોજ બળાત્કાર અને હત્યાના ગુનામાં સજા કાપી રહેલા આરોપીને જેલના બેરેકમાં જ માથામાં ગોળી મારી હત્યા કરવાના ચકચારિત પ્રકરણમાં દમણ પોલીસે હત્યારાઓને પિસ્તોલ આપવામાં મદદ કરનાર વધુ એક આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી. દમણ પોલીસે સબજેલમાં આરોપીની હત્યા કરનાર હત્યારાઓની પૂછપરછમાં મુખ્ય આરોપી ઇઝહારના નાના ભાઈ અરશદ શેખે મોબાઈલના બોક્સમાં પિસ્તોલ મૂકી સબજેલની દિવાલ ઉપરથી ફેંકી હતી. આ પ્રકરણમાં અરશદને પિસ્તોલ અપાવવામાં મદદગારી કરનાર આરોપી ઇમરાન કાઝીની દમણ પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી મદદ કરી હતી. ગઈ તારીખ 27/4/2018 સબજેલ ખાતે એક બનાવ બનેલો, જેમાં અંડર ટ્રાયલ આરોપી હતા જે ધનંજય, જેમને ગોળી મારી અને હત્યા કરી નાખવામાં આવેલી હતી, જેના અનુસંધાનમાં માનનીય DIG સાહેબ, SP સાહેબ અને SDPO સાહેબના માર્ગદર્શન અનુસાર પોલીસની ટીમ જગ્યા પર પહોંચી અને આગળનું તપાસકામ ચાલુ કરતા હતા. તે દરમિયાન એ કેસમાં કરીબન જેલમાં 50-60 જેટલા આરોપીઓ હતા, તેની પૂછપરછ કરેલી, અલગ અલગ ટીમો બનાવેલી, અંદરની જેટલી બી જેલના સેલ છે તે બધી ચેક કરી અને આગળની કાર્યવાહી કરતા કરતા કરીબન 3-4 આરોપી એ ગુનામાં સંડોવેલ તે રીતના એરેસ્ટ કરવામાં આવેલા હતા. ત્યારબાદ આગળની તપાસ ચાલુ રાખતા ખબર પડેલ કે એક અરશદ અહેમદ, જે રહેવાસી જામનેર જલગાંવનો છે, તે દમણ ખાતે પિસ્તોલ લઈ અને જેલની પાછળની દિવાલથી મોબાઈલનું બોક્સ બનાવી અને ફેંકી અને પહોંચાડેલું હતું, જેના અનુસંધાનમાં તેમને એરેસ્ટ કરેલા હતા. અને એક ટીમ જે વેપન ક્યાંથી આવેલું તે પ્રમાણે કામ કરતા ખબર પડેલી કે બધાયું UPથી આ વેપન આવેલું હોય, જેના અનુસંધાનમાં UP બધાયું એક ટીમ સબ ઇન્સ્પેક્ટર જય પટેલના નેતૃત્વમાં ગયેલી હતી અને ત્યાંથી લોકલ પોલીસની મદદથી બધાયુંથી તસદ્દુક મુનબર નામનો જે વ્યક્તિ હતો જેણે આ પિસ્તોલ આપેલી હતી તેની ધરપકડ કરેલી હતી. અને ત્યારબાદ તપાસના અનુસંધાનમાં ખબર પડેલ કે આ બધાયુ UP અરશદ અહેમદ સાથે એક ઇમરાન શમસુદ્દીન કાજી પણ સાથે ગયેલો હતો, જેની અત્યારે 1-2 દિવસ પહેલાં જલગાંવથી ધરપકડ કરી છે અને એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે અને આગળની તપાસ દમણ પોલીસ કરી રહી છે.